નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? આજે આપણે ભાવિ કક્ષા લેખન ભાગ એક ભણીશું. તો નોટમાં લખવાનું છે તો નોટ, પેન્સિલ, રબર, સ્લેટ, પાટ અથવા પાટિયું લઈને બેસી જાઓ. તો આ એ પહેલાં આપણે પ્રાર્થના શરૂ કરી દઈએ. હાથ જોડી, આંખો બંધ. પહેલા મોરલાની પાસ બેઠા શારદાજોને આપે વિદ્યા કેરું દાન, માતા શારદાજોને. અમે બારકડા ખેલા, અમે ભણીએ વેલા વેલા, અમને ભણતા આનંદ થાય, માતા શારદાજોને. પહેલા મોરલાની પાસ બેઠા શારદાજોને. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો બાળકો, નોટ ખોલો. નોટમાં બધું લખવાનું રહેશે. પરીક્ષા આવે ને તો તમારે આવડે. ચલો જો, ઘડિયાના આધારે ગણિત આપણે કરવાનું છે, બોલી બોલીને લખવાનું રહેશે. દેખાય છે બધાને બાળકો? સરસ. જો, 0 + 1 = 1. બોલવાનું છે 0 + 1 = 1. તો અહીંયા 1 લખી કાઢવાનો. 0 આપ્યો છે એટલે, કેમ આપણે 1 લખ્યો? કે અહીંયા 0 આપ્યો છે એટલે. હવે અહીં જો, આ બોલવાનું છે, આ કશું કામ નથી કરવાનું. 1 + 1 પછી બગડે 2, બગડે 2 પછી તગડે 3, તગડે 3 પછી ચોગડે 4, ચોગડે 4 પછી પાછળે 5, પાછળે 5 પછી છગડે 6. બોલશો એટલે આવડશે. છગડે 6 પછી સાતડે 7, સાતડે 7 પછી આઠડે 8, આઠડે 8 પછી નવડે 9, નવડે 9 પછી એકડે મીંડે 10. આવડે બાળકો? એવી રીતે અહીંયા પણ એવું જ છે. 10 પછી 11, જો 10 આ એકડો છે, આ બગડો છે, આપણે એકમ દશક ભેગા કરીએ છીએ એવી રીતે. 10 × 3 = 13, એકડો ચોગડો ભેગા કરવાના છે. દેખો હવે શું આવશે, 1 + 5 = 15 લખી કાઢવાના. હવે એકડો છગડો તો 1 + 6 = 16, એકડો સાતડો તો 1 + 7 = 17, એકડો આઠડો 1 + 8 = 18, એકડો નવડો 1 + 9 = 19, 1 અને 1 = 2 થાય તો બગડો અને મીંડું. થઈ ગયું? આવડે બાળકો? ચલો અહીંયા ક્રમિક ખૂટતી સંખ્યા લખો. આપણે ઉપર કર્યું ને, બોલ્યા ને, એવું નીચે બોલવાનું છે. 1 + 1 પછી બગડે 2, તગડે 3 પછી ચોગડે 4, પાછળે 5 પછી છગડે 6, સાતડે 7 પછી આઠડે 8, નવડે 9 પછી એકડે મીંડે 10. આવડે બાળકો? અક્ષર સારા કાઢવાના છે અને પેન્સિલ ફિટ પકડવાની છે. 2 + 11 પછી 1 + 1 = 12. જો, 1 + 3 પછી અહીં શું છે, ચોગડ 1 + 4 = 14 છે ને, તો અહીંયા 1 + 4 = 14, 1 + 5 = 15 પછી 1 + 6 = 16, 1 + 7 = 17 પછી 1 + 8 = 18, 1 + 9 = 19 પછી બગડે ને મીંડે 20. જો, 1 થી 20 બોલીને લખે ને બાળકો આપણે, એવું તમારે પણ બોલીને લખવાનું રહેશે. મમ્મીને કહેવાનો બધું નોટમાં લખી આપો, મને જાતે તો ફાવે નહીં ને, ફાવે એટલું લખવાનું, નહીં તો મમ્મીને ભાઈને બહેનને ગમે તેને કહેવાનું, પપ્પાને પણ કહેવાય કે પપ્પા આટલું મને લખી આપો તો હું બોલી બોલીને લખી કાઢું. હવે જો વાંચવાનું છે, આ શું છે, 36 × 6, તો અહીંયા છગડે 6, ધીમે ધીમે વાંચવાનું. ન, નગારા ન, વજન વ, ન વ, તો ન વડે 9, 3 તો તગડે 3, આ ત્રિશુલનો 3 છે, આ અણ ફેર નો અણ છે, તો 3 તો અહીંયા 3 અણ,
द स દડાનો દ સડાઈનો સ તો દ સ થઈ ગયું બાળકો સરસ હવે આવ્યા આપણે પાછળ જો અહીંયા દાખલા છે શું છે દાખલા શેના દાખલા છે સરવાળાના આમ કરો ચલો આંગળી આમ મૂકો એની ઉપર બીજી આંગળી મૂકો શેના દાખલા છે સરવાળાના છે અને આમ આવે ને એને બાદબાકી કહેવાય જો હું તમને કહું આવી નિશાની હોય એને સરવાળો એટલે મીંડા શું કરવાના ભેગા શું કરવાના ભેગા કરવાના પડી સમજણ તો અહીં જુઓ આપણે બે છે તો બે મીંડા કરશું એક બે નીચે કેટલા છે એક તો બધા શું કરી નાખવાના આપણે મીંડા ભેગા શું કરી નાખવાના ભેગા ગણી નાખવાના જો ઉપર નીચેના બધા ભેગા ગણશું એટલે આપણો જવાબ આવી જશે તો ગણો ચલો એક બે ત્રણ જો ભેગા ગણ્યા ને તો કેટલા થયા તગડે ત્રણ તો અહીંયા તગડે ત્રણ લખી કાઢવાના પડી સમજણ આવડે બાળકો સહેલું જ છે હવે અહીં જુઓ એક છે એક હોય તો કેટલું મીંડું કરશું આપણે એક નીચે કેટલા છે એક તો ફરી એક કરીશું હવે બંને મીંડા શું કરી નાખવાના ભેગા શું કરી નાખવાના ભેગા કરીએ ભેગા ગણવાના ચલો ગણી નાખો એક બે કેટલા મીંડા થયા બે તો બે હોય તો અહીંયા શું લખી કાઢશું બગડે બે જો આવડે બધું કરવાનું છે સરસ છે મજાનું આવડી જાય એવું જ છે થોડી બુદ્ધિ દોડાવજો હવે જો અહીંયા કેટલા છે બે છે તો બે મીંડા અહીં કેટલા છે બે તો બે મીંડા તો જો અહીંયા જે આપી હોય સંખ્યા એટલા જ મીંડા થવા જોઈએ એક બે થઈ ગયા હવે અહીંયા કેટલા છે બે તો ફરી કરવાના એક બે હવે બધા શું કરી નાખવાના છે આપણે ભેગા શું કરી નાખવાના ભેગા કરી નાખવાના તો ગણો ચલો એક બે ત્રણ ચાર તો ચોગડે ચાર પડી સમજમ બાળકો હવે નીચે જો ઝીરો આપ્યો હોય તો મીંડા કરવાની જરૂર નથી ઝીરો આપ્યો હોય તો શું કરવાનું એનું એ જ લખી કાઢવાનું છે શું કરી નાખવાનું છે એનું એ જ તો ચાર વત્તા ઝીરો તો ચારના ચાર અહીંયા શું આવશે ચલો તગડે ત્રણ કેમ અહીં તગડો લખ્યો કે અહીંયા ત્રણ આપ્યા છે એટલે હવે અહીંયા શું લખશું સરસ એકડે એક કેમ એકડો બોલ્યા તમે બાળકો કે અહીંયા એક આપ્યો છે એટલે આ ઝીરો આપ્યો હોય ને તો મીંડા કરવાનું નહીં એનું એ જ લખી કાઢવાનું છે હવે આયા આપણે ચિત્ર મેળો શું આયા ચિત્ર મેળો તો ગણો ચલો પહેલી ધજા છે કેરી છે દડો છે દેખો ધજા કેરી દડો છે તો પહેલી ધજા છે તો આટલામાંથી ધજા હોધવાની છે કેટલી છે એ ગણીને અહીંયા આપણે લખવાની રહેશે આ નથી ગણવાનું આ ખાલી જોવાનું કે આવી પહેલી ધજા છે તો અહીં ધજા હોધવાની ગણી નાખો ચલો ક્યાં છે ધજા એક કેટલી ધજા છે એક તો અહીંયા એકડે એક આ નથી ગણવાની આ જોવાની ખાલી હવે કેરી શોધવાની છે આવું શોધવાનું છે ચલો ગણો કેટલી કેરી છે આમ લાઇનમાં લેવાનું છે એ એક બે ત્રણ કેરી છે કેટલી છે તો ગડે ત્રણ હવે દડા કેટલા છે જોઈ લો ગણો એક બે કેટલા દડા છે બે તો દડાની સામે બે લખી કાઢીશું આપણે બાળકો આને શું કહેવાય ચિત્ર મેળો કરો અને આ શેના દાખલા કર્યા આપણે સરવાળાના સરવાળાની નિશાની કેવી થાય આમ જો આંગળી પર આંગળી મૂકો એટલે સરવાળાની નિશાની થઈ જાય ચલો ફરી એકડે એક પછી તમારી જાતે બોલવાનું છે હું નહીં કહું તગડે ત્રણ પછી હું ના બોલું પાંચડે પાંચ પછી હું લખું છું ને એવું તમારે લખવાનું સાતડે સાત પછી અને નવડે નવ પછી એકડે મીંડે દસ ફરી બોલી લઈએ એકડે એક પછી બગડે બે પછી તગડે ત્રણ પછી ચોગડે ચાર પછી પાછળે પાંચ પાછળે પાંચ પછી છગડે છ છગડે છ પછી સાતડે સાત સાતડે સાત પછી આઠડે આઠ આઠડે આઠ પછી નવડે નવ
નવ વડે નવ પછી એકડે મીંડે દસ, હવે કરો બસ. થાય ને એવું? સરસ. જો બધું કરવાનું છે. હા હવે આયા આપણે એકમ દશક ભેગા કરો. એકમ દશક ભેગા કરવાના છે. પહેલો એકડો છે, પછી તગડો છે, એકડો છે, સાતડો છે, એક છે, બે છે, ત્રણ છે, અને એક છે, ચાર છે. એ બધા આપણે શું કરી નાખવાના છે? ભેગા. શું કરી નાખવાના? ભેગા. તો પહેલો શું છે? એકડો. તો અહીંયા એકડો જ લખી કાઢવાનો ફટાક દઈને. પછી અહીં શું છે? તગડો. તો અહીં તગડો લખવાનો. દેખો, જોઈ જોઈને જ લખવાનું છે ને, કશી મહેનત નથી, પણ બુદ્ધિ દોડાવીને કામ કરી નાખવાનું. પહેલો શું છે? એકડો. બીજો શું છે? સાતડ સાત. પહેલો એકડો, બીજો બગડો. પહેલો એકડો, બીજો ચોકડો. થઈ ગયું બાળકો? છે ને સહેલું? હા. હવે જુઓ, ટપકા જોડો. ટપકા જોડીને રંગ પણ પૂરવાના છે. ટપકા જોડો, રંગ પૂરો. જેમાં રંગ ધજા છે એ બધામાં છે ને રંગ પૂરજો. હા, જો ટપકાની બહાર જવું જોઈએ ને એની ઉપર જ લીટી થવી જોઈએ. દેખો કેવી સરસ. હવે તમને મસ્ત આવડી ગયું છે ભાઈ બાળકો? તો સરસ મજાનું કરજો. હા, દેખો થાય છે. આ શું છે ભાઈ? ચોગડે ચાર. હા થયું. હવે તગડે ત્રણ. ધજામાં કેરીમાં કલર પૂરજો ખાલી. આ ખાલી ટપકા જોડ્યા આપણે. હવે આ શું છે? ચલો આકાર બને એટલે કહેજો મને. જો ટપકા ઉપર જ જાય છે ને બાળકો, દેખાય છે બધાને? એકદમ ધીમે 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 જવા દેવાનું. ટપકે 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 જોડવાનું છે આપણે. હા થયું બાળકો. જો શું બન્યું? કેરી છે ને કેરી. તો કેરીમાં કલર તમને ખબર છે, ધજામાં એ ખબર છે. ધજામાં લાલ હું લખી કાઢું. ચલો લાલ રંગ પૂરજો. આમાં પીળો અને લીલો. પૂરશો ને બાળકો? સરસ. ટપકા જોડી દીધા. હવે આયા આપણે પાછળ. ચલો અહીં જુઓ કયો પ્રશ્ન છે, આમાં શું કરવાનું છે બોલો. ચલો હા, જોડકા જોડો. સરખે સરખું જોડી દેવાનું છે. પણ કયાનું છે? બેકડા અગિયારની લાઈન છે ને, બે અક્ષરવાળું આવ્યું. પહેલાં તમે એક જ અક્ષર જોડતા હતા, આ બેકડા અગિયાર છે તો આવે એટલે કહેજો. એ હા, તો એની સાથે જોડી દેવાની. સીધી જ લીટી થવી જોઈએ. હવે એકડ આઠ અઢાર ક્યાં છે એવા? આ પણ નથી. આ છે ના? આ છે. હા સરખે સરખું છે ને. એની સાથે આપણે જોડી દેવાનું. બગડે મીંડે વીસ, તો બગડે મીંડે વીસ સાથે. એકડ પાછળ પંદર, પછી એકડ પાછળ પંદર સાથે. આવડે બાળકો? આ તો તમને સરસ મજાનું આવડે છે, કહેવાનું તો જરૂર છે જ નહીં. તમે મને શીખવાડેવા છે ને, મને શીખવાડશો ને? ચલો નવ અને પાંચ, એક ચાર ત્રણ બે આઠ સાત. આ બધા બે બે અક્ષર છે ને અહીં લાઈનમાં શોધવાના છે. શોધીને શું કરવાનું છે આપણે? ગોર. શું કરવાનું? ગોર કરવાનું છે. તો પહેલો નવડો છે તો આપણે નવડો શોધી કાઢીએ. ચલો આવે એટલે કહેજો. હા, તેની પર આપણે શું કરી દઈશું? ગોર. હવે પાંચડો શોધો. એ આ રહ્યો. કેટલા ગોર થવા જોઈએ એક લાઈનમાં? બે ગોર. જુઓ બે અક્ષર શોધવાના છે આપણે, છે ને બે અક્ષર. હવે આ બેનો વારો. હવે એકડો અને ચોકડો શોધવાનો રહેશે. એક તો એક આવે એટલે કહેજો આ રહ્યો, પહેલો જ છે જુઓ, છે ને. તો એની પર શું કરશું આપણે? ગોર. ચોકડો, તો ચોકડો ચલો શોધી કાઢો. આ રહ્યો. તો એની પર શું કરશું આપણે? ગોર. બે અક્ષર ઉપર ગોર કરવાનું છે. ત્રણ, તો આપણે ત્રણ શોધી કાઢીએ. આવ્યો આવ્યો આવ્યો. હા, તો શું કરશું આપણે? નાનું મજાનું ગોર. હવે બગડ બે ક્યાં છે આવે એટલે કહેજો. આ રહ્યો. તો એની પર શું કરશું આપણે? ગોર. પડી સમજણ? આઠ, તો આઠ ઉપર ગોર કરી નાખો. અને સાત, તો સાત ઉપર એ જ લાઈનમાં શોધવાનું છે. ઉપર નીચે આડું અવડું ક્યાંય જોવા નહીં. આ બેને તો એ જ લાઈનમાં શોધ્યું. આ બે તો એ જ લાઈનમાં, એની જ લાઈનમાં. આ ત્રણ અને બે છે તો એની જ લાઈનમાં શોધવાનું. આઠ અને સાત છે તો એની લાઈનમાં શોધવાનું રહેશે. ચલો હવે
नौ शोधवाना छे। शू शोधवाना छे आपणे? नौ। चलो आवा नौ आवे एटले कहेजो। हाँ बाळको, चलो नौ पर गौर करी नाखो। जेटला नौ होय एनी पर ज गौर करवानुं, बीजा पर करवानुं नथी। પડ્યું? મળ્યું તમને બાળકો? આ તો સરસ મજાનું તમને આવડે છે। હવે શું શોધવાનું છે મને કહો। ચલો એકડે એક, કેમ એક શોધશું આપણે? કે અહીંયા એક આપ્યો છે એટલે। ચલો આવે એટલે કહેજો। આ છે? ના। આ છે? હા। તો એની પર શું કરશું? સરસ નાનું મજાનું ગોર કરવાનું છે, બહુ મોટું નહીં કરવાનું। આ છે? હા। પછી આ છે? હા। જો કેટલા? ત્રણ છે ને, તો ત્રણ ઉપર કેમ એક એક ઉપર ગોર કર્યું આપણે? કે અહીંયા એક આપ્યો છે એટલે અહીં જે આપ્યું હોય એ જ શોધવાનું, બીજા પર કરવાનું નથી। હવે આગળ ચલો અહીં જુઓ। હવે મીંડા ગણી સંખ્યા લખો। આપણે મીંડા ગણવાના છે અને સંખ્યા લખવાની રહેશે। ચલો ગણો, એક બે ત્રણ ચાર પાંચ, તો પાંચડે પાંચ। ફટાક દઈ પાંચડો લખી કાઢવાનો, ના લખીએ તો આપણે ભૂલી જઈએ, એટલે તરત લખાઈ જવું જોઈએ। હવે નીચે ગણો, એક બે બગડે બે, જેને ભૂલ પડતી હોય તો આવી રીતે પણ ગણી શકાય છે। એકડે એક, બગડ બે, તગડ ત્રણ, ચોગડ ચાર, પાંચે પાંચ, છગડ છ, સાતડે સાત। તો ફટાક દઈ સાતડે સાત લખી કાઢવાનો, અને જેને ડાયરેક્ટ આવડે છે ડાયરેક્ટ બોલે એક, તો એકડે એક ગણો, એક બે ત્રણ, તો તગડે ત્રણ ગણો, એક બે ત્રણ ચાર, ચોગડે ચાર ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ, તો છગડે છ, છગડો થવો જોઈએ। પછી બોલજો ફટાફટ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, કેટલા થયા? તો ફટાક દઈને આઠડો લખાઈ જવો જોઈએ, દાદાની લાકડી આપણે બોલીએ છીએ ને, ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, તો નવ વડે નવ। આ બાજુ વાડકી થશે ને વચ્ચે લીટી, એને નવ વડે નવ કહેવાય। બધાને દેખાય છે પેન્સિલ ફીટ પકડવાની છે, લીટો કરીને જ ગણવાનું છે, ધડધડ ધડધડ ગણી નથી નાખવાનું, ફટાફટ પડી સમજણ। ચલો ગણો, અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ, તો એકડે મીંડે દસ, પહેલાં એકડો આવે પછી મીંડું આવે, દેખાય છે ને બધાને બાળકો? અને ગણવાના છે ધ્યાન આપીને, ફટફટ નહીં ગણી નાખવાનું, એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે નહીં ગણવાનું, લીટો કરીને ગણો ને તો ભૂલ ના પડે ને શાંતિથી ગણવાનું, એટલે આપણો સાચો જવાબ મળી જાય। ગણો, અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, તો કેવી રીતે લખશું આપણે? અગિયાર બે એકડા અગિયાર, આવડે બાળકો? સરસ, જો મીંડા ગણજો અને લખજો તો તમે સંખ્યા ભૂલી ના જાઓ, કે આને પાંચ કહેવાય, ચાર કહેવાય, એક કહેવાય, પડી સમજણ। હવે ચિત્ર ગણી સાચી સંખ્યા પર શું કરવાનું છે આપણે? ગોર, તો ચલો ગણો, કેરી ગણવાની છે, એક બે ત્રણ ચાર, તો આ છે ચાર? ના। આ છે? હા। તો એની પર આપણે શું કરી દઈશું? ગોર ગણો, અહીંયા એક બે ત્રણ, તો ત્રણ ઉપર આપણે ગોર કરી દઈશું। છત્રી કેટલી છે બોલો? છત્રી કેટલી છે ગણો? એક અને ગણો, એક બે, તો બગડે બે ઉપર ગોર, આવડે ને બાળકો? સહેલું જ છે, બધું કરવાનું છે। હવે તમારી શું આવી? પરીક્ષા। હવે આ તો સહેલું જ છે ભાઈ, ફટફટ જોડવાનું આવ્યું, દેખો તમને જોડકા ગમે છે ને, હા, તો ગણવા પડે, ગણીને જોડશો તો સાચું પડશે, બરાબર? તો ગણો, એક બે ત્રણ, તો તગડે ત્રણ સાથે જવા દેવાનું। ચલો ગણો, એક, તો એકડે એક સાથે, એક બે, બગડે બે સાથે। ચલો ગણો, એક બે ત્રણ ચાર, ચોગડે ચાર સાથે, એક બે ત્રણ ચાર પાંચ, તો પાંચડે પાંચ સાથે જશે, આવડે? ઓળખો છો ને એકથી પાંચ?
हाँ हवे आयु अक्षर ओळखी अने चित्र गणी साची संख्या पर गौर करो। एक बे तो बगड़े बे ऊपर गणो। चलो अहीं